नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां विद्यार्थी मित्रों, धोरण 3 विषय गणित जेनो चेप्टर नंबर 3 आपो अने लो। विद्यार्थी मित्रों, पार्ट 7 मां आपणे स्वाध्याय पोथीना पेज नंबर 54 पर छेल्ले आपणे दाखला नंबर એટલે મીન્સ કે પ્રશ્ન નંબર 15 જોયો હતો, જેમાં આપણે એક પેટર્ન વાળા જે દાખલા છે મીન્સ કે આખી પેટર્ન પૂરી કરી હતી, બરાબર છે કે? અને મેં તમને એક જાતે પણ કરવા આપ્યું હતું, બરાબર, અને એ તમે કર્યું જ હશે। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન આજે આપણે પાર્ટ 8 માં પ્રશ્ન નંબર 16 જે સ્વાધ્યાય પોથીના પેજ નંબર 54 પર આપેલ છે, બરાબર, જેમાં લખ્યું છે કે ઉદાહરણ મુજબ સરવાળા બાદબાકી કરો, બરાબર, ઉદાહરણ મુજબ સરવાળા બાદબાકી કરો। વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલું આપેલું છે ઉદાહરણ કે 40 70 અને 30। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે શું કરવાનું છે? તો કઈ બે સંખ્યાનો સરવાળો ત્રીજી સંખ્યા બરાબર થાય છે પહેલા તો એ જોવાનું। તો કે ભાઈ 70 છે તો એ સૌથી મોટી સંખ્યા છે, તો 40 30 એટલે 70 થાય છે। તો અહીંયા લખ્યું છે 40 30 બરાબર 70 અને 30 40 બરાબર 70, બરાબર। પછી આપણે 70 માંથી એકવાર 40 ને માઇનસ કરીશું એટલે શું આવે છે? 30। 70 માંથી એકવાર 30 ને માઇનસ કરીશું તો શું આવે છે? 40। આખી એક પેટર્ન છે જે પેટર્નના સ્વરૂપે આપણે આ ક્વેશ્ચનને પૂર્ણ કરવાનો છે। તો એમાં પહેલું આપેલું છે સ્વાધ્યાય પોથી પેજ નંબર 54 પર કે 20 50 અને 70। તો બોલો તો બાળકો, આમાં આપણે શું લઈશું? તો કે 70 સૌથી મોટી સંખ્યા છે એટલે 20 50 કરીશું। સૌ પ્રથમ અહીંયા લખીશું 20 50 બરાબર 20 50 કેટલા થાય? તો કે જો 0 0 એટલે 0, 2 5 એટલે 7, આ કેટલા આવ્યા આપણને? કેટલા મળ્યા? 70, બરાબર। હવે તો કે 50 20 કરીએ, 50 20, તો 50 20 બરાબર કેટલા આવે? તો કે જો 0 0 એટલે અહીંયા 0 અને 5 2 એટલે જો વિદ્યાર્થી મિત્રો, આ પેટર્ન થઈ, એકવાર 20 50 અને એકવાર 50 20 બરાબર, એટલે બંનેનો જવાબ કેવો આવ્યો? સરખો આવ્યો। હવે આપણે શું કરીશું? તો એકવાર માઇનસ કરીશું, રાઈટ। તો માઇનસ કેવી રીતે? તો કે જે જવાબ મળ્યો છે ને 70 માંથી એકવાર 20 માઇનસ કરો, 70 માંથી એકવાર 50 માઇનસ કરો, 70 માઇનસ આપણે 50 કરીએ તો જવાબ શું મળે? તો કે 0 માંથી 0 જાય તો 0, 7 માંથી 5 જાય તો કેટલા રહે? 7 હોય એમાંથી 5 જાય તો 2 આવે એટલે 20 મળ્યા। હવે 70 માઇનસ 20 બરાબર, અહીંયા 0 માંથી 0 જાય એટલે 0, 7 માઇનસ 2 એટલે કેટલા થાય? કે 5 આવે, તો અહીંયા કેટલા આવશે? 5, એટલે આપણો જવાબ આવી ગયો 50। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એવી જ રીતે બીજો છે જે સ્વાધ્યાય પોથીના પેજ નંબર 55 પર આપેલ છે, તમે જોઈ શકો છો, સ્વાધ્યાય પોથી લઈને બેઠા છો। ઓકે, તો હવે 2 10 60 અને 70 મોટી સંખ્યા કઈ છે? તો કે 70। તો આપણે સરવાળો કરીશું ઉદાહરણ મુજબ, તો સૌ પ્રથમ આપણે શું લખીશું? તો કે 60 10, 60 10 બરાબર કેટલા આવે? તો કે 0 0 એટલે અહીંયા 0 અને 6 1 7 એટલે 70 બરાબર। એવી જ રીતે 10 60 બરાબર, 10 60 0 0 એટલે 0, 1 6 એટલે 7 બરાબર, એટલે ઉપર નીચે જો બંને જગ્યાએ 70 70 આવી ગયા। ઓકે, હવે શું કરીશું?
तो के एक बार बाद बाकी तो हम जो 70 માંથી સૌપ્રથમ આપણે 60 માઈનસ કરીએ અને એક વાર 10 માઈનસ કરીએ બરાબર હવે જો શૂન્ય માંથી શૂન્ય જાય એટલે અહીંયા શૂન્ય આવે 7 માઈનસ 6 7 માંથી 6 જાય તો કેટલા વધે 1 વધે તો અહીંયા કેટલા લખીશું 1 એવી જ રીતે અહીંયા શૂન્યમાંથી શૂન્ય એટલે અહીંયા આવશે શૂન્ય 7 માઈનસ 1 એટલે કેટલા રહે 7 માંથી 1 જાય તો ઓબવિયસલી 6 વધે એટલે આપણો જવાબ આવી ગયો 60 રાઈટ હવે વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે ત્રીજું છે કે 80 50 અને 30 મોટી સંખ્યા કઈ છે તો કે 80 તો આ બંનેનો સરવાળો લઈશું આપણે રાઈટ તો અહીંયા લખીશું 50 વત્તા 30 બરાબર 0 વત્તા 0 0 5 વત્તા 3 એટલે 5 6 7 8 એટલે અહીંયા કેટલા આવશે 8 એટલે કેટલા થયા 80 એવી જ રીતે 30 વત્તા 50 બરાબર 0 વત્તા 0 એટલે અહીંયા આવશે 0 3 વત્તા 5 એટલે અહીંયા આવશે 8 બરાબર તો હવે જો અહીંયા હવે 80 માંથી પહેલા આપણે 50 માઈનસ કરીશું 0 માઈનસ 0 8 માઈનસ 5 એટલે અહીંયા આવે 3 બરાબર એવી જ રીતે 80 માઈનસ 30 બરાબર 0 માઈનસ 0 એટલે અહીંયા આવે 0 8 માઈનસ 3 એટલે અહીંયા આવે 5 એટલે 50 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 16 ના પહેલો બીજો અને ત્રીજો અહીં પૂર્ણ કર્યો હું 2 સેકન્ડ આપું છું તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે આગળના દાખલા જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથીના પેજ નંબર 55 પર જ ચોથા નંબર પાંચમો નંબર છઠ્ઠો અને સાતમો પણ આપેલા જ છે આપણે આગળ વધીએ તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો અહીંયા મોટી સંખ્યા કઈ છે તો કે 90 છે રાઈટ તો આપણે કોનો સરવાળો કરીશું તો કે 40 અને 50 નો અહીંયા લખીશું 40 વત્તા 50 બરાબર એ બંનેનો સરવાળો કેટલો થતો હોય ત્રીજી સંખ્યા બરાબર એટલે ત્રીજી સંખ્યા કેટલી છે 90 છે તો જોઈએ આપણે ચેક કરીએ 0 વત્તા 0 4 વત્તા 5 9 એવી જ રીતે 50 વત્તા 40 અહીંયા પણ તમે જોઈ શકો છો 0 વત્તા 0 એટલે અહીંયા આવશે 0 5 વત્તા 4 એટલે અહીંયા આવશે 9 એટલે 90 બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો સૌપ્રથમ આપણે 90 માંથી માઈનસ કરીશું કેટલા તો કે 50 અને ત્યારબાદ 90 માંથી કેટલા માઈનસ કરીશું તો કે 40 બરાબર હવે જો 0 માઈનસ 0 કરો તો અહીંયા શું આવશે 0 9 માઈનસ 5 એટલે કેટલા થાય 9 માંથી 5 કાઢો તો જુઓ 9 માંથી 5 કાઢીએ એટલે અથવા એવી રીતે કરવાનું 5 પછી 9 ક્યારે આવે છે તો કે 6 7 જો 6 7 8 9 1 2 3 4 4 વધે 9 માંથી 5 કાઢો એટલે બરાબર એટલે 40 આવી ગયા એવી જ રીતે 90 માંથી 40 કાઢો તો 0 માઈનસ 0 એટલે અહીંયા 0 અને બીજું 9 માઈનસ 4 એટલે કેટલા થાય 5 વિદ્યાર્થી મિત્રો બીજી એક વસ્તુ છે કે આવી પેટર્ન વાળા દાખલા હોય ને તમને એકદમ સરળ પડે જ્યારે 90 નો બાદ બાકી 50 સાથે થાય ત્યારે 40 જવાબ આવે જ્યારે 40 સાથે થાય ત્યારે 50 જવાબ આવે બરાબર
तो विद्यार्थी मित्रों खूब ज सरल अने इजी दाखला छे, तमे साथे करी शको एम छो। ओके तो हवे जोईए आगळना दाखला। तो जो आमां सौथी मोटी संख्या कई छे तो के 80। हवे जो 80 नो 80 आप 80 घर लावा छे तो आ बन्ने नो सरवाळो करीशुं के 20 + 60 અને 60 + 20 બરાબર 60 + 20। ઓકે તો જો 0 + 0 એટલે અહીંયા આવશે 0, 2 + 6 એટલે 6 માં 2 ઉમેરો કેટલા થાય 7 અને 8, તો અહીંયા આવશે 80। સરવાળો કરતા મોટી સંખ્યા હોય એ જ મળે, બરાબર। અહીંયા 60 + 20 6 + 2 એટલે બરાબર 0 + 0 0 અને 6 + 2 એટલે 8 એટલે 80, રાઈટ। ઓકે હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? યસ, વેરી ગુડ। તો અહીંયા આપણે 80 માંથી સૌપ્રથમ શું માઈનસ કરીશું તો કે 60 બરાબર, બીજી વાર 80 માંથી શું માઈનસ કરીશું તો કે 20। હવે જુઓ 0 માંથી 0 કાઢો તો 0 બરાબર 8 - 6 અથવા 6 પછી 8 ક્યારે આવે 7 8, 2 એડ કરીએ ત્યારે તો અહીંયા 2 લખીને પણ એટલે 20। 80 માંથી 60 માઈનસ કરો તો કેટલો જવાબ આવે 20। એવી રીતે 0 - 0 અહીંયા આવશે 0 એટલે કે 0, 8 - 2, 2 પછી 8 ક્યારે આવે તો કાઉન્ટ કરો 3 4 5 6 7 8, તો કેટલા થાય છે જુઓ, તો કેટલા એડ કરો ત્યારે થાય 1 2 3 4 5 6, એટલે 8 માંથી 2 માઈનસ કરો એટલે કેટલા આવે 6 બરાબર, એટલે 60 થઈ ગયા। વિદ્યાર્થી મિત્રો મેં તમને કહ્યું તો એ મુજબ કે એકવાર આ સંખ્યામાંથી આ સંખ્યા માઈનસ કરવાની તો આ જવાબ આવે અને આ સંખ્યામાંથી આ માઈનસ કરો તો આ જવાબ આવે। ઓકે આ એની પેટર્ન છે। ઓકે ખ્યાલ આવી ગયો હશે તમને હવે। હવે છઠ્ઠો દાખલો છે, સૌથી મોટી સંખ્યા 50, તો 50 વત્તા થાય એટ લેવાના છે। યસ, હું જો તમારું ધ્યાન જ જોઉં છું કે શું કરવાનું છે, રાઈટ। 50 શું આવે, શું આવે કોઈ પાછા બોલતા નથી, શું આવશે તો કે 20 + 30 અને 30 + 20 20 + 30 અને 30 + 20 બરાબર। અહીંયા 0 + 0 એટલે 0, 2 + 3 કેટલા થાય 5 બરાબર, એવી રીતે 0 + 0 શું આવે 0, 3 + 2 કેટલા આવે કે 5 એટલે 50 થયા। હવે વિદ્યાર્થી મિત્રો બાદબાકી, વેરી ગુડ। તો બાદબાકી કરીશું શેમાંથી તો કે 50 માંથી એકવાર કોને માઈનસ કરીશું તો કે 50 - 30 બરાબર એટલે 50 - 20। 50 માંથી એકવાર 30 ને માઈનસ કર્યા, 50 માંથી એકવાર 20 ને માઈનસ કર્યા બરાબર। હવે જો 0 - 0 અહીંયા શું આવશે 0, 5 - 3 5 માંથી 3 કાઢો તો શું વધે યસ 2 વધે। એવી રીતે 0 - 0 એટલે અહીંયા 0 અને 5 - 2 એટલે કેટલા વધે 3 એટલે 30 આવે બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આપણે 4, 5, 6 અને 7 દાખલો અહીં પૂર્ણ કર્યો। હવે 7મો દાખલો જોઈએ।
સાતમા દાખલામાં જોવો તો કઈ સંખ્યા મોટી છે પેલા તમે જુઓ 15 40 કે 55 જુઓ તો યસ 55 મોટી સંખ્યા તો આ બંનેનો સરવાળો થશે લખીશું 15 વત્તા 40 બરાબર 40 વત્તા 15 બરાબર ઓકે હવે જો हर वक्त शून्य आता शून्य वत्ता शून्य जीरो कर देता हम पांच वत्ता शून्य तो पांच ना पांच एक वत्ता चार तो शू आ पांच पंचावन एवज रीते शून्य वत्ता पांच अहीं शू आ पांच एवं रीते चार वत्ता एक पांच बराबर विद्यार्थी मित्रों ए रीते अहीं जोईए तो शू करीशुं 55 माइनस कितना आवे तो एक बार 40 ने माइनस करिए 55 माइनस एक बार 15 ने माइनस बराबर हवे जो एकम की संख्या अहींया 5 माइनस शून्य क्या कितना आवशे 5 ना 5 5 माइनस 4 पांच ओछा चार करो तो कितना थाय पांच छे एमांथी चार मूकी दियो तो कितना वधे एक अहींया लखीशुं एक एवी ज रीते पांच ओछा पांच अहींया आवशे शून्य अने पांच ओछा एक पांचमांथी एक ओछो करो तो चार वधे जवाब आपको कितना आव्यो 40 बराबर तो विद्यार्थी मित्रों आ साथे चौथो पांचमो अने छठो दाखलो अहीं पूर्ण थयो હું 2 સેકન્ડ આપું છું તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે આગળ દાખલા કરીએ વિદ્યાર્થી મિત્રો આગળ દાખલા કર્યા એ જ મુજબ હવે 8મો દાખલો કરીએ તો કે સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે 90 તો શું કરીશું 60 વત્તા 30 અને 30 વત્તા 60 વત્તા 30 बराबर 30 वत्ता 60 ओके અને આ બાજુ આપણે શું કરીશું એવી રીતે તો કે 90 માઈનસ 60 અને 90 માંથી એકવાર 30 માઈનસ કરવાના ઓકે તો જો હવે આપણે કરીએ तो के शून्य वत्ता शून्य अहीं आवशे शून्य 6 वत्ता 3 6 वत्ता 3 एटले तो के 7 8 अने 9 एटले अहीं आवशे 9 एटले जवाब शुं आव्यो 90 एवी ज रीते शून्य वत्ता शून्य एटले अहीं आवशे शून्य 3 वत्ता 6 एटले अहीं आवशे 9 एटले 90 बराबर हवे विद्यार्थी मित्रों 90 माथी 60 माइनस करो तो शून्य माइनस शून्य एटले अहीं आवशे शून्य 9 माइनस 6 9 માંથી 6 કાઢો એટલે કેટલા વધે તો કે 3 એવી જ રીતે 0 માઈનસ 0 એટલે આવશે 0 9 માઈનસ 3 અહીંયા શું આવશે 6 એટલે 60 બરાબર વિદ્યાર્થી મિત્રો હવે નીચેનો દાખલો છે તમે જોઈ શકો છો આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે 47 27 વત્તા 20 અને 20 વત્તા 27 કરીશું 27 વત્તા 20 બરાબર 20 વત્તા 27 બરાબર તો અહીંયા જુઓ 7 વત્તા 0 કરો 7 વત્તા 0 એટલે 7 ના 7 2 વત્તા 2 એટલે 4 0 વત્તા 7 અહીંયા આવશે 7 2 વત્તા 2 એટલે આવશે 4 બરાબર હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું તો કે 47 માંથી પહેલા આપણે 27 માઈનસ કરીશું ત્યારબાદ 47 માંથી આપણે 20 માઈનસ કરીશું બરાબર હવે 47 માંથી 27 માઈનસ કરો એટલે 7 માઈનસ 7 અહીંયા આવશે કેટલા આવશે તો કે 0 4 માઈનસ 2 આવશે 2 એટલે કે 20 એવી જ રીતે 7 ઓછા 0 એટલે અહીંયા આવશે 7
कारण के सात में शून्य जाए तो सात ज वधे चार माइनस बे अवश्य बे सत्यावीस ख्याल आ गयो हे हम तो तमने स्पीड में आवड़ी जाए दाखला खरु ने तो हमें आपने दसमो दाखलो जो लीए साव ख्याल आ जाए सौथी मोटी संख्या कई है कहो तो तेतरीस चौतरीस के सड़सठ कई है सड़सठ ओके तो हम शू कर चौतरीस वत्ता तेतरीस अने तेतरीस वत्ता चौतरीस तेतरीस चौतरीस थी करिए चौतरीस वत्ता तेतरीस तेतरीस वत्ता चौतरीस बराबर तो जो चार वत्ता त्रण एटले केटला आवे सात त्रण वत्ता त्रण तो शू आवे छ એવી જ રીતે ત્રણ વત્તા ચાર સાત અને ત્રણ વત્તા ત્રણ એટલે આવે છ બરાબર હવે તો જો સડસઠ જે છે એમાંથી આપણે એક વાર ચોત્રીસ ને માઇનસ કરીએ એવી જ રીતે સડસઠ માંથી એક વાર તેત્રીસ ને માઇનસ કરીએ બરાબર तो सात माइनस चार करो ए शू आवे तो के त्रण आवे अने छ माइनस त्रण एटले त्रण बराबर एवी रीते सात माइनस त्रण करो एटले चार आवे अने छ माइनस त्रण करो एटले त्रण एटले शू जवाब आवे चौत्रीस बराबर एवी ज रीते अग्यारमो दाखलो हवे जोईए तो के अठ्यासी मोटी संख्या छे ओगणसाइठ वत्ता ओगणत्रीस करो तो जो आमने गभराता नहीं नौ वत्ता नौ अठार अठार नो आठड़ो वधी पड़ी एक आवी मूकी जाए हवे पांच वत्ता एक छ सात आठ आटला थया इठ्यासी आपणे जे जोईता हता मळी गया એવી જ રીતે નવ વત્તા નવ ફરીથી અઢાર વધી એક બે ને ત્રણ ત્રણ ને પાંચ પછી છ સાત અને ત્રણ ચાર પાંચ છ સાત આઠ અહીંયા આવશે ઇઠ્યાસી હવે જુઓ ઇઠ્યાસી માંથી આપણે શું માઇનસ કરીશું એક વાર ઓગણસાઈઠ અને ઇઠ્યાસી માંથી એક વાર ઓગણત્રીસ માઇનસ કરીશું તો જો આઠ માંથી નવ જાય આઠ માંથી નવ જાય ના જાય તો ઉપર શું હશે દસ કો એટલે અઢાર અઢાર માંથી નવ જાય તો નવ ના નવ પછી આઠ ની જગ્યાએ અહીંયા સાત સાત માંથી પાંચ જાય તો બે શું આવ્યો ઓગણત્રીસ જવાબ એવી જ રીતે અહીંયા પણ ઇઠ્યાસી માઇનસ ઓગણત્રીસ આઠમાંથી નવ ના જાય અહીંયા દસ કો લ્યો દસ ને આઠ અઢાર અઢારમાંથી નવ જાય તો નવ અને આઠ માઇનસ બે કરો કે સાત માઇનસ બે થાય કે સાત આવે ઉપર કારણ કે અહીંયા દસ કો લીધો એટલે સાતમાંથી બે જાય તો પાંચ એટલે જવાબ શું આવે ઓગણસાઈઠ રાઈટ તો વિદ્યાર્થી મિત્રો આ સાથે પેજ નંબર ચોપન પંચાવન પર આપેલ પ્રશ્ન નંબર સોળના દાખલા નંબર અગિયાર સુધી મેં તમને કરાવ્યા છે બરાબર અને તમારે જે એ પછીના જે દાખલા છે એટલે કે તમારી સ્વાધ્યાયમાં પેજ નંબર શું પંચાવન પર આપેલા છે દાખલા નંબર સત્તર સુધી તો આપણે અગિયાર સુધી કરાવ્યા બાકીના જે છ દાખલા છે એ તમારે જાતે કરવાના છે ત્યારબાદ પેજ નંબર અઠાવન પર આપેલ ચાલો ગૃહકાર્ય કરીએ એનો પ્રશ્ન નંબર એક જે તમારે જાતે કરવાનો છે એ હોમવર્કમાં લખી દઉં છું કે હોમવર્ક બરાબર સ્વાધ્યાયમાંથી પેજ નંબર પંચાવન પર દાખલા નંબર બાર થી સત્તર સુધી તથા સ્વાધ્યાયપોથી પેજ નંબર અઠાવન પર આપેલ પ્રશ્ન નંબર એક
ના સરવાળાના દાખલા જાતે કરવા તથા કલર પૂરો જાતે પદ્યપોથીમાં પૂર્ણ કરવા સ્વપોથીમાં પૂર્ણ કરવા બરાબર વિદ્યાર્થી મિત્રો એમાં જો એવું છે સરવાળા કરવો અને રંગ પૂરો તો સાથે સાથે તમારે એ પણ કરવાનું છે બરાબર જોકરની ટોપીનો કલર કેવો હોય એમનું મોઢું કેવું હોય એ રીતે કલર આછો પેન્સિલ કલર વાપરવાનો પહેલા બધા સરવાળાના જવાબો કરી નાખવાના પછી કલર પૂરી દેવાનો બરાબર તો એ પણ તમારે જાતે કરવાનું છે આ સાથે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ ધન્યવાદ